સ્વામિનારાયણ ભગવાનની નૂતન વર્ષનું નવલું પ્રભાત આપણા માટે સુવર્ણનો અવસર લઈને આવ્યો. આપણે ખૂબ પ્રેમ અને ભાવથી, ખૂબ હૃદયની લાગણીઓથી આપણા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમનું રજત પુષ્પોથી પૂજન કર્યું, જેમની સ્મૃતિમાં આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એવા દાદા ગુરુનું પૂજન કર્યું. પૂજ્યપાદ ગુરુદેવ, પૂજ્ય મોટા ગુરુ પુરાણી સ્વામી, પૂજ્ય રામકૃષ્ણ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંત પુરુષોનું પૂજન થયું. સંતોએ ગુરુજીનું પૂજન કર્યું, ગુરુજીએ સંતોનું પૂજન કર્યું. અને એમાંય સોનામાં સુગંધ ભળે એવો અવસર કે આટલા બધા ભક્તો હતા, છતાં દરેક ભક્તોને ગુરુજીએ પૂજન સેવાનો લાભ આપ્યો. ખરેખર આ જીવનનો સુવર્ણ સૂર્યોદય આપણા નૂતન વર્ષને વધાવી રહ્યો છે. આપણે આજના નૂતન વર્ષે અહીંયા મંચસ્થ સંતો ભક્તો વતી, યજમાનો વતી આપણી પ્રાર્થનાને સ્વીકારી પૂજ્યપાદ ગુરુદેવ વ્યાસાસને બિરાજમાન થયા છે. અત્યારે હું પ્રાર્થના કરીશ આપણા મહોત્સવના મુખ્ય યજમાન પરિવાર, સહયજમાન, કથાના મુખ્ય યજમાન, સહયજમાન આ પરિવારો ખૂબ પ્રેમ અને ભાવથી અહીંયા આવી ગ્રંથ પૂજન અને વ્યાસ પૂજન કરશે. આવો મુખ્ય યજમાનો અને સહયજમાનો એમના જીવનનો 2059ના વર્ષના પ્રથમ દિવસ એ અહીંયા ગ્રંથ પૂજન અને વ્યાસ પૂજનથી શરૂ થઈ રહ્યો છે. તો યજમાન પરિવારોને હું નમ્ર વિનંતી કરું છું, પધારો, મહારાજના પૂજનમાં, ગ્રંથના પૂજનમાં સહભાગી બનો. ભજન સ્વામી વિમલામૃતદામવાસં નારાયણં નરકતારણનામધેયં રામં સ્થિતં ત્રિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતા નરાણાં મેકાંત ધર્મમખિલં પરિશીલયંતં અષ્ટાંગયોગ કલનાશ્ચ મહાવ્રતાનિ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે શ્વાસેન સાકમનુલોમ વિલોમવૃત્યા ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. હાલો, અત્યારે મહોત્સવના મુખ્ય યજમાન સહયજમાન, કથાના મુખ્ય યજમાન સહયજમાન,
ભક્તો દ્વારા નૂતન નવલા વર્ષે આપણા આ સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં વક્તા મહોદય પૂજ્યપાદ ગુરુજીનું પૂજન થયું. આપણે આ દિવ્ય વાતાવરણમાં જ્યારે નવા વર્ષે દર્શન કથામૃતનો લાભ લેવા માટે બધા ભક્તો ઉત્સુક છો, અત્યારે બધા જ ભક્તો વતી પૂજ્યપાદ ગુરુજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરીશ કે નૂતન નવલા વર્ષે જ્યારે આ દૂર સુદૂરથી ભક્તો સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં આ દિવ્ય વાતાવરણમાં મહારાજ ગુરુજીના સંતોના સાનિધ્યમાં લાભ લેવા માટે આ નૈમિક સારણ્ય ક્ષેત્રમાં પધાર્યા છે, ત્યારે આજે નૂતન નવલા વર્ષે આપ રૂડારૂડા આશીર્વાદ સહ કથામૃત નંદાખ્યાન એ આગળ વધાવશો અને આપના સૌને અમૃતવાનનો લાભ આપશે. તો પૂજ્યપાદ ગુરુજી.